젊은 내 공부로 대교를 취하면 오줌이 딱 까니까. 바보? 스키다 미다 스키다 바보? 너무 가려지겠지. 뭐 버리니까? 바보? 슈에바 사지세 그 수리아 프라타파야 뿐이 호스피탈 프라베 하다? 아니 એક્ચ્યુઅલી શું છે કે બાબુ એ શિલાબેનને પોતાની દીકરીની જેમ માને છે અને શિલાબેન હંમેશા દર રક્ષાબંધનના દિવસે રઘુવીરભાઈને રાખડી પણ બાંધે છે. અચ્છા, એટલે તું એમ કહેવા માંગે છે કે શિલાની તબિયત પૂછવા આવ્યા હતા? હા હા, નહીં તો શું કામ આવે? ધમકી આપવા, શિલા માટેનું પોતાનું વાળ દેખાડવાને બાને એ વેરતાજુ કરવા આવ્યા હતા. બાપુ, તમને કોને કહ્યું આવું? સવાલ એ છે કે આ વાત સાચી છે કે ખોટી? બાપુ, આ વાત સાચી હોય તો પણ અત્યારે શું છે? જો બેટા, વેરની આગને આપણે શમાવી ન શકીએ તો કાઈ નહીં, પણ એમાં ઘી શા માટે હોમવાનું? એટલે તમે એમ કહેવા માંગો છો બાપુ કે અમારે દવાખાનામાંથી શિલાબેનને જવા દેવા જોઈએ? હા દીકરા, પણ બાપુ તમે જો બેટા, શિલાને એના ભાગ્ય ઉપર છોડી દે. શું? શિલાબેનને એમના ભાગ્ય ઉપર છોડી દો? એક રાજપૂતાણી આજે આવી વાત કરી રહી છે બાપુ. આજ લગન તમે કોઈ દી એવા સંસ્કાર અમને નથી આપ્યા અને અચાનક આવા સંસ્કાર આપી રહ્યા છો તમે અમને? નહીં બાપુ, ભાગ્યનો સહારો તો ભીરું હોય છે બાપુ. જો દીકરા. બાબુ, મારી એક વિનંતી માનજો. શું? મારી સાથે આવશો? ક્યાં? દવાખાને? ના, અગાશી પર. અગાશી પર? બાબુ, તમે આવશો ને? હું તો તમને એ કહેવા લાવી છું કે મારા ભાગ્યમાં લાંબુ જીવન લખાયેલું છે. તો બાબુ, એક કામ કરો ને, હું આગાશીના કિનારે ઉભી રહું છું, તમે મને ધક્કો મારી દો. ખાંડી થઈ જશે બેટા. કેમ બાપુ? ધક્કો મારવા માટે તમારા હાથમાં ઉપડતા હોય તો હું જ કૂદકો મારી દઉં છું. નિરાંતે શું માને છે? ભાગ્ય પર ભરોસો રાખીને બેઠો. મારા ભાગ્યમાં લાંબુ જીવન લખાયેલું છે, તો પછી તમે મને ધક્કો મારો કે હું છલાંગ મારો, શું ફેર પડવાનું છે? બોલો બાપુ, તમે મને ધક્કો મારો છો કે હું છલાંગ મારી દઉં? તમે લોકો જાઓ હોસ્પિટલ. આજે તે રાજપૂતાણીને સમજાવી દીધું કે ભડવીર ભાગ્યની ઉપર ભરોસો રાખીને નથી બેસતા, પોતાનું ભાગ્ય પોતે ઘડે છે. સુખી થાવ બેટા, સુખી થાવ. છોકરાઓ હવે મોટા થઈ ગયા, સમજદાર થઈ ગયા, ભલા બુરાનો નિર્ણય જાતે લેતા થઈ ગયા છે. હા, આખરે છોકરાઓ કોના છે? મહારાજ ને.
કુસુમ ભાગીદારીની જણસ પર માલિકી હકનો દાવો કા કરવો? હેલો બાપુ, હું નીકળું. સીધું પડો નિયતિ હોસ્પિટલ. આજે તો શીલાનો ખોરો ભરવાનો છે ને? હા બાપુ, અને પિયર પક્ષ વાળાએ ત્યાં હાજર રહેવું જ જોઈએ ને. હાજર રહેવું પડે એટલું જ નહીં, પણ વિધિ પતી ગયા પછી એને અહીંયા પિયરમાં તેડી પણ લાવવી પડે. એટલે તું શીલાને લઈ આવજો. હા બાપુ. અંજનને તો હું નહોતો લાવી શક્યો, પણ શીલાબેનને હું જરૂર તેડી લાવીશ. જય માતાજી. આવજો. રઘુવીરની માં શીલા આપણે ઘરે આવે છે. નાના નાના છોકરાઓની ખિલકારીઓ સાંભળવા મળશે. તારા ગયા પછી અને સંજયના ગયા પછી આખા સૌ સુનું સુનું થઈ ગયું છે. શીલા આવશે પાછું બધું. તું આમ કેમ જોયે છે મારી સામે? રંજનને હું નથી લાવી શક્યો, એને લાવીશ પણ નહીં. પણ હું મારા ભૂલનો પશ્ચાતાપ તો કરી જ રહ્યો છું. હવે બિલકુલ ચિંતા ના કરતા. વક્રતાને કારણે તારો ખોળવા હોસ્પિટલમાં ભરવાનો વારો આવ્યો છે. તું ચિંતા નહીં કર, સૌ સારું થઈ જશે. બેન, મને માફ કરજે. તારી તબિયતને કારણે હું તને તારા પિયરે નથી લઈ જઈ શકતો. હિરાંદાબેન, શીલાબેનનો હોસ્પિટલનો ખર્ચો બધો અમે કરશું. સાવિત્રીબેન, આ શીલાબેનના સસરા માટે બેરમી લાવ્યો છું, તો અમને એને પહોંચતી કરી દેજો. એટલે જોજે ને બેન, હું આખા ગામમાં મીઠાઈ વેચીશ. Thank you.
રઘુવીર બેટા બહુ સારું થયું નહીં, આશીલાની શ્રીમંત વિધિ બહુ સારી રીતે પતી ગઈ. હા બાપુ, એકદમ આપણા મોભા પ્રમાણે. હા બાપુ, આવા અવસરમાં સંબંધ છલકતા હોય છે, સંપત્તિ નહીં. સાચી વાત છે બેટા, પણ સંપત્તિના ઉજાસમાં સંબંધો વધુ ઉજળા દેખાય દીકરા. અને એ જ હું કરીને આવ્યો છું બાપુ. હે ને, પિયરિયો તરીકે સરસ મજાના ચા નાસ્તા કરાવ્યા છે, જાત જાતની મીઠાઈ મંગાવી અને આખા ગામના મોઢા મીઠા કરાવ્યા છે. સરસ. અને બાપુ, શીલાબેનના સાસરિયાઓને એક એક જણને શાલ સાડી રોકડ રકમ આપ્યા છે, ધોતિયા પહેરણ આપ્યા છે, ખર્ચો કરીને ખાનદાની દેખાડી છે બાપુ. શાબાશ બેટા, શાબાશ. અને બાપુ, ડોક્ટર ધર્મને એ પણ કહી દીધું છે કે આ વિધિ પતી ગયા પછી દીકરીને પિયર લઈ જવામાં આવે છે. અરે એમાં તો એનો બાપ પણ ના ના પાડી શકે. પણ બાપુ, ધર્મ ના પાડી. ધર્મે ચોખ્ખા શબ્દમાં એમ કહી દીધું કે જ્યાં સુધી શીલા બાળકને જન્મ ના આપે ત્યાં સુધી એને હોસ્પિટલમાંથી રજા નહીં. મેં તો ધર્મને કહી દીધું કે શીલાની હોસ્પિટલનો, એના દવા ઇન્જેક્શનનો, એના બાળકનો જન્મનો ખર્ચો એ તો અમે ઉપાડશે. સારું, બહુ સારું કર્યું. અરે દીકરીની પહેલી સોવર તો પિયરિયામાં જ હોય ને બાપુ. હું તો રંજનબેન માટે એ જ ઈચ્છતો હતો. મનની મનમાં રહી ગઈ બાપુ, શીલાબેન ભલે સગા બેન નથી પણ સગી બેન કરતા વધુ છે, એના માટે આપણે ખર્ચ કરીશું. આમ બાપુ, આંગળી ચાટીને પેટ ભરવાની આપણી તોલે કોણ ન આવે. હા બાપુ, અને જ્યારથી સગી બેન રંજન માટે આ ઘરના દરવાજા બંધ થઈ ગયા છે ને બાપુ, ત્યારથી એક વાતનો ડર અમને હંમેશા લાગ્યા કરે છે બાપુ, હંમેશા લાગ્યા કરે છે. શેનો ડર રઘુવીર, શેનો ડર? મીનાને આ ઘરની દીકરી બનાવી તો એના પર બળાત્કાર થયો, અને હવે શીલા મારા ભાગ્યમાં બેન જ નથી અને તમારા ભાગ્યમાં દીકરી નથી બાપુ. આપણું આ દુર્ભાગ્ય ચેરી સાપ બનીને આ ઘરની બેન દીકરીને દર્શી જાય છે બાપુ. ક્યાંક આ દુર્ભાગ્ય શીલાને અને એના બાળકને બાપુ, બાપુ મને એનો ડર સતાવી રહ્યો છે, એનો ડર સતાવી રહ્યો છે બાપુ. મારો આ ડર ખોટો પાડ છે, મારો આ ડર ખોટો પાડ છે. શીલાને એના બાળકને કેમ કેમ રાખજો, કેમ કેમ રાખજો. એક સેકન્ડ ને, એક સેકન્ડ. ધરમ બેટા, ધરમ. હા બાપુ. ફોન છે. હા બાપુ, હોસ્પિટલમાંથી ફોન છે. હોસ્પિટલમાંથી? હેલો, શું? હા, હમણાં જ અમે આવીએ છીએ. ઓકે ઓકે, યુ ડોન્ટ વરી. બોલો ફોન છે બાપુ. શિલાબેનની તબિયત અચાનક બગડી છે એટલે હું ને મિરાંદે હોસ્પિટલ જઈએ છીએ.
સુરજભાઈ આ બધું શું થયું? સુરજભાઈ ભૂવીરભાઈ હવે હવે તો ભગવાન કરે ખરું, બસ શીલા તો સુરજભાઈ ચિંતા નહીં કરો, પ્રગતભાઈ હમણાં શીલાને તો પૂરું છે અંદર લઈ ગયા છે, તરંગાઈને મિરાંત બધા અંદર જ છે. સર જણાવી દીધું તમને, પછી ચાલુ છે.